હેલો ગાઈઝ કેમ છો ઇંગ સ્ટડીયો ઓફિશિયલમાં હું રાજ તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે બહુ ઘણા ટાઈમ પછી આપણે મળી રહ્યા છીએ અને જો ગાય લેક્ચરની વાત કરવામાં આવે તો આપણે બેરોજગારીના કારણો પર આવીને અટકી ગયા હતા તો બેરોજગારીના કારણો આપણે જોયા તો એમાં આપણને ખ્યાલ આવ્યો કે આના કારણે બેરોજગારી થાય છે તો હવે બીજો ક્વેશ્ચન એ ઉભો થાય છે કે આટલી બધી બેરોજગારી થઈ છે તો એને હલ કેવી રીતના કરવી એ બેરોજગારીને દૂર કેવી રીતના કરવી તો આજનો લેક્ચર એના માટે જ છે તમે જોઈ શકો છો કે આજનો ટોપિક છે આપણો બેરોજગારી ઘટાડવાના ઉપાયો જેથી આપણને ખ્યાલ આવશે કે બેરોજગારી આપણી ઘટાડવી છે તો એના ઉપાયો કયા કયા છે તો ફર્સ્ટ એમાંનો ઉપાય છે વસ્તી નિયંત્રણ જો મિત્રો હવે તમે ઘણા બધા ચેપ્ટર્સ તમે કદાચ કરી નાખ્યા હોય તો તમને ખ્યાલ આવ્યો હશે કે જે જે સમસ્યાઓ છે આપણા ભારતમાં એમાં મેઇન સમસ્યા છે એક વસ્તીની વસ્તી એટલી સ્પીડમાં વધી રહી છે ને કે એને બહુ મોટો પ્રોબ્લેમ કરી નાખ્યો છે અને જો મિત્રો કે આ વસ્તીને આપણે કંટ્રોલ કરી નાખીએ તો શું થઈ શકે છે કે ઘણી બધી સમસ્યાઓ ઓટોમેટિકલી હલ થઈ શકે છે અને એ ઘણી બધી સમસ્યાઓમાંની એક સમસ્યા આપણી બેરોજગારીની પણ છે જેથી હવે જો વસ્તી નિયંત્રણ કરવામાં આવશે તો ઓટોમેટિકલી આ બેરોજગારીની જે સમસ્યા છે દૂર થઈ જશે તો હવે ક્વેશ્ચન આવે છે કે સર હવે આ દૂર થશે તો ઓટોમેટિકલી કેવી રીતના થશે તો જો મિત્રો સ્વાભાવિક વાત છે કે સમથિંગ પહેલાં એક હજારની વસ્તી હતી ત્યારે એક હજાર લોકો કામ માગવા માટે આવતા હતા હવે સંખ્યા ઓછી છે હવે માત્ર ને માત્ર સાતસોની સંખ્યા છે તો કેટલા લોકો માગવા આવશે નોકરી સાતસો લોકો નોકરી માગવા આવવાના છે મીન્સ કે જેટલી વસ્તી ઓછી એટલી જ રોજગારી માગનારાઓની સંખ્યા ઓકે ખબર પડી ને મીન્સ કે જેટલી વસ્તી ઓછી હશે એટલી જ રોજગારી માગનારાઓની સંખ્યા ઓછી હશે અને સામું બીજું ગવર્મેન્ટ શું કરી શકે છે કે કોઈક સારી જગ્યા મીન્સ કે વિકાસલક્ષી કાર્યો કરી શકે છે અને મૂડી રોકાણ એમાં કરી શકે છે નવા નવા ઉદ્યોગો સ્થાપી શકે છે કંઈક ને કંઈક કરીને ગવર્મેન્ટ એવું કરે કે જેથી રોજગારીની તકો ઊભી થાય તો શું થઈ શકે છે એક તો રોજગારી વધે અને સામું શું થશે કે જે રોજગારીની માગનારોની સંખ્યા છે એ ઘટશે કાં તો સ્થિર રહેશે જેના કારણે બધા લોકોને શું મળી રહેશે નોકરીઓ કે રોજગારી મળી રહેશે કે નહીં મળી રહે ઓબ્વિયસલી મળી રહેશે અને આના કારણે આપણે બેરોજગારીનો જે સમસ્યા છે એને દૂર કરી શકીશું ઓકે સાથે બીજું શું થઈ શકે છે કે જે ઉત્પાદક વય જૂથ છે પંદરથી ચોસઠ વર્ષનું એનું પણ યથાયોગ્ય નિયમન કરી શકાશે ક્યારે કરી શકાશે કે જ્યારે વસ્તી નિયંત્રણ પરફેક્ટલી થયું હશે ત્યારે ઓકે તો આ તો થઈ ગયો ફર્સ્ટ ઉપાય કે આપણે વસ્તીને કંટ્રોલમાં કરીએ તો ઓટોમેટિકલી બેરોજગારી કંટ્રોલ થઈ જશે હવે સેકન્ડ જે છે એ આપણો છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો હવે મિત્રો જો હું તમને હંમેશા કહેતો આવ્યો છું કે ફર્સ્ટ ટોપિકને સમજો વે તમે આને સમજી લીધું તો તમારું ફિફ્ટી પર્સન્ટેજ કામ સમજવાનું ઓટોમેટિકલી ખતમ થઈ જાય છે તો અહીંયા કહેવામાં એમ માગી રહ્યું છે કે વસ્તી સોરી આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો હવે મિત્રો જો કે આપણે આર્થિક વિકાસનું ભણ્યા તો એમાં આપણને ખ્યાલ આવ્યો કે આર્થિક વિકાસ કેમ કરવામાં આવે છે તો ગરીબી દૂર કરવા બેરોજગારી દૂર કરવા પછી આવકની અસમાનતા છે એને દૂર કરવા મીન્સ કે ઘણા બધા એવા કાર્યો કે જેનાથી ભારત આગળ જઈ શકે છે એના માટે કરવામાં આવતું કામ એને આપણે કહીએ છીએ આર્થિક વિકાસ તો હવે જો ગવર્મેન્ટ આર્થિક વિકાસ પર ધ્યાન આપે તો ઓટોમેટિકલી બેરોજગારી દૂર થઈ જશે ઓબ્વિયસલી ને ઓકે વેરી ગુડ હવે આટલું સમજી ગયા ને હવે જો ફટાફટ તમારી ગાડી હટશે કે ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનની શરૂઆતમાં કેટલો હતો ત્રણથી સાડા ત્રણ ટકા જેટલો હતો મીન્સ કે આ એક પ્રકારનો નીચો દર કહી શકીએ છીએ અત્યારે મે બી છથી આઠ ટકાની વચ્ચે કંઈક આપણા આર્થિક વિકાસનો દર ચાલી રહ્યો છે અને જો દેશના આર્થિક વિકાસમાં ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં પણ ઘણા ઊંચા દરે વધારો શક્ય બને છે અને બેરોજગારીની સમસ્યા પણ હળવી થઈ શકે છે મીન્સ કે ગવર્મેન્ટે શું કરવાની જરૂર છે સરકારે શું કરવાની જરૂર છે કે આર્થિક વિકાસની જે સ્પીડ છે એને વધારવાની જરૂર છે ઓકે અને જો સ્પીડ વધશે તો ઓટોમેટિકલી નવી રોજગારીની તકો આવશે અને બેરોજગારીની સમસ્યા હલ થશે બટ હજુ ક્વેશ્ચન હશે કે ચલો આર્થિક વિકાસ કરી નાખ્યો તો ઓટોમેટિકલી બેરોજગારી કેવી રીતના દૂર થાય તો એની માટે એક મુદ્દો પણ આપેલો છે તમારા બુકમાં કે ગવર્મેન્ટ શું કરી શકે છે કે જુદા જુદા વિભાગોમાં સંકલન કરીને જાહેર ખાનગી સહકારી અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડી રોકાણ વધે તેવા પ્રયત્નો કરી શકે છે ઓકે હવે જો જાહેર એટલે મેં તમને ઓલરેડી કીધું છે કારણોમાં જ મેં તમને કહી દીધું કે જાહેર એટલે ગવર્મેન્ટ સેક્ટર જેને ઇંગ્લિશમાં જાહેરનું આપણે કરીએ છીએ પબ્લિક બટ તમારા સમજણ માટે અહીંયા ગવર્મેન્ટ બરોબર છે ખાનગી એટલે પ્રાઇવેટ સહકારી એટલે જે સહકારથી ચાલતા હોય એ બધા ઔદ્યોગિક ક્ષેત્ર અને અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરવામાં આવે છે ટૂંકમાં અહીં ઉદ્યોગોની કે એની વાત કરવામાં આવી છે હવે એમાં ગવર્મેન્ટ જો રોકાણ કરશે તો નવી રોજગારીની તકો ઊભી થશે નવા લોકો જોઈશે કામ કરવા માટે ઓકે તો આના કારણે શું થઈ શકે છે કે જે બેરોજગારી છે એ દૂર થઈ શકે છે અને પ્લસ એમ પણ કહેવામાં આવ્યું છે કે હરિયાળી ક્રાંતિનો લાભ જે પંજાબ અને એવા અમુક રાજ્યોમાં જ પહોંચતો હતો એની જગ્યાએ બધા જ રાજ્યોને પ્રાપ્ત થાય તો ખેતીમાં પણ સારી એવી રોજગારી પ્રાપ્ત થઈ શકે છે અને આપણે તમને બધાને જ ખબર છે કે ભારત એ કેવો દેશ છે ખેતી પ્રધાન દેશ છે અને જો ખેતી ઉપર ધ્યાન આપવામાં આવે તો ભારતનો વિકાસ ક્યાંય ને ક્યાંય પહોંચે એવો છે ઓકે તો આ એક ઉપાય થઈ ગયો જેની જેના કારણે આપણે બેરોજગારીને કંટ્રોલમાં લાવી શકીએ છીએ થર્ડ ટોપિક છે આપણે રોજગારલક્ષી આયોજન હવે તમે જો અહીંયા આયોજન પરથી તમને હંમેશા શું યાદ આવવું જોઈએ કે પંચ વર્ષીય યોજનાઓ યાદ આવી જોઈએ પંચવર્ષી યોજનાઓ ક્યાંથી શરૂ થઈ હતી નાઇન્ટીન ફિફ્ટી વનથી શરૂ થઈ હતી અને અહીં વાત કરવામાં આવે છે બીજી પંચવર્ષી યોજના જે ઓગણીસો ને છપ્પનથી શરૂ થઈ હતી ઓકે અને આ યોજનામાં જો તમને યાદ હોય તો કયા ક્ષેત્રને વધારે ભાર આપવામાં આવે તો ઉદ્યોગ ક્ષેત્રને ભારે જે ઉદ્યોગો છે એમના પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે જાહેર ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવ્યું હતું વ્યા ધ્યાન કોણે રાખ્યું હતું ગવર્મેન્ટે રાખ્યું હતું હવે ધ્યાન રાખવું એટલે કે નજર રાખવી એવું નહીં વધારે ભાર આપવો એનો મતલબ એવું નહીં કે કંઈક દબાણ કરવું અહીં ભાર આપવો એનો મતલબ એવો થાય છે કે સપોર્ટ આપવો પ્રોત્સાહન આપવું ઓકે એમને શું કહેવાય અમુક પ્રકારની રિલીફ આપવી કે તમને ટેક્સ ઓછો ભરવો પડશે આ ગવર્મેન્ટ તરફથી તમને આટલી સહાય આપવામાં આવશે તમે આમ કરી દો તો આટલું મળશે તમને તો આ બધી એક પ્રકારની શું થઈ શકે જે રિલીફ કહી શકો છો રાહત કહી શકો છો જેના કારણે નવા ઉદ્યોગો ઇન્ડિયામાં સ્થપાય તો આવું બીજી પંચવ યોજનાથી કરવામાં આવ્યું હતું બટ એવું ન કરતા વર્તમાન સમય જોઈએ તો રોજગારલક્ષી આયોજન અપનાવવાની જરૂર છે હવે રોજગારલક્ષી આયોજન એટલે શું કે આપણા ઇન્ડિયામાં જો નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના ઉપર વધારે ધ્યાન આપવામાં આવે તો સૌથી સારું થઈ શકે તેમ છે કારણ કે નાના અને જે મધ્યમ કદના ઉદ્યોગો છે જેને આપણે ગૃહ ઉદ્યોગો પણ કહી શકીએ છીએ તો એ ઉદ્યોગો છે એમાં રોજગારી આપવાની ક્ષમતા સૌથી વધુ હોય છે ઓકે એસ કમ્પેર ટુ ઉદ્યોગ ક્ષેત્ર એના કરતાં સૌથી વધુ રોજગારી આપી શકે છે અને આપણો ભારત કેવું છે વસ્તીવાળો દેશ છે અને આથી કરીને કઈ પદ્ધતિ સૌથી સારી ગણાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે મેં તમને ઓલરેડી કારણોમાં સમજાવી દીધી હતી કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ શું છે તો એ પદ્ધતિ સૌથી સારી છે ઓકે તો ગવર્મેન્ટે શું કરવું જોઈએ કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ તેમજ પશુપાલન ડેરી ઉદ્યોગના વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે આ જે પશુપાલન ડેરી ઉદ્યોગ એ છે એમાં વધારે લોકોને જરૂર પડતી હોય છે વધારે રોજગારી ત્યાં મળી શકે તેમ છે પાછું ઓછા ખર્ચે ગવર્મેન્ટ ઓછા ખર્ચે વધુ રોજગારી અહીં આપી શકે છે ઓકે આવા ઉદ્યોગમાં રોજગારી આપવાની ક્ષમતા સૌથી વધુ હોય છે અને બાંધકામ ક્ષેત્રે રોજગારલક્ષી આયોજન કરીને રોજગારીની તકો વધુને વધુ સર્જી શકાય છે બાંધકામ ક્ષેત્રે એટલે ગવર્મેન્ટ સ્કૂલ બાંધી શકે છે પછી હોસ્પિટલ થઈ ગયું રોડ થઈ ગયા બ્રિજ થઈ ગયા એવા ઘણા બધા વિકાસલક્ષી કાર્યો થઈ ગયા કે જ્યાં કડિયાઓની જરૂર પડવાની છે અને કળિયાઓની જરૂર પડશે એટલી જ રોજગારી એમને મળી રહેશે એમનું જેટલું જીવન ઉચ્ચ આવશે અને બેરોજગારીની સમસ્યા દૂર થશે તો એક ઉપાય એ પણ થઈ ગયું કે જો રોજગાર રોજગારલક્ષી આયોજન કરવામાં આવે એવું કંઈક પ્લાનિંગ કરવામાં આવે જેથી કરીને લોકોને સારી એવી રોજગારી મળી રહે તો આ પણ એક ઉપાય થઈ ગયો નહીં ઉપાયમાં આપણે જોયું કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વધારે ભાર આપવામાં આવવો જોઈએ એમને સપોર્ટ આપવો જોઈએ ઓકે લાસ્ટ ટોપિક આ લેક્ચર માટેનો જે છે રોજગારલક્ષી શિક્ષણ હવે શિક્ષણ પણ આપણે તો ઓલરેડી કારણમાં બહુ બધું બોલી ગયા છે ઓકે તો હવે તમને અહીંયા બહુ એટલી તકલીફ પડવાની છે નહીં કારણ કે જો અહીંયા ચોખ્ખું લખ્યું છે કે ભારતમાં જે શિક્ષણ છે કારકુન તૈયાર કરતો પુસ્તકયું જ્ઞાન આપવું આપતું શિક્ષણ છે અને એના બદલે શું કરવું જોઈએ કે વર્તમાન વેપાર વાણિજ્ય ઉદ્યોગો ખેતી અને અન્ય ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની જરૂર છે ઓકે વ્યાપારને લગતું શિક્ષણ હોવું જોઈએ વાણિજ્ય એટલે આપણી કોમર્સ ભણી રહ્યા છે અને ગુજરાતી વાણિજ્ય થાય પછી ઉદ્યોગો ખેતી અને અન્ય ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવું જોઈએ ઓકે ગોખણીયું શિક્ષણ ના હોવું જોઈએ શિક્ષણ એવું જ હોવું જોઈએ કે જેથી જો અગર સ્ટુડન્ટ સારા ટકે પાસ થઈને આવે છે તો એનામાં નોલેજનો ભંડાર હોવો જોઈએ અને એ નોલેજ કેવું હોવું જોઈએ જે પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ હોય તો આવું શિક્ષણ હોવું જોઈએ અને જેથી કરીને જો વિદ્યાર્થી કે કોઈ બી વ્યક્તિ જે છે એ અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી એ રોજગારી મેળવી શકે એવું એવું શિક્ષણ હોવું જોઈએ બે હજાર પંદરમાં નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી હતી એમાં રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથેના જોડાણ સાધવાનો ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો હતો મીન્સ કે એક ઉત્પાદકીય શિક્ષણ જે ઉદ્યોગોને લગતું હોય એવું અહીંયા એડ કરવામાં આવ્યું હતું અને એવું પણ સ્વીકારવામાં આવ્યું છે કે જે ફ્યુચરમાં કયા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધુ છે તો એ પ્રમાણેનું શિક્ષણ હોવું જોઈએ તો આ બધી વસ્તુઓ એડ કરવામાં આવી હતી શિક્ષણ નીતિમાં ઓકે બટ એકચ્યુઅલી તમે જોઈ શકો છો હજુ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો કે કેવું શિક્ષણ છે અત્યારનું તમને કેવું લાગી રહ્યું છે જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો તો મિત્રો આ પણ એક ઉપાય થઈ ગયો કે જો શિક્ષણ સારું હશે તો જે વ્યક્તિ હશે ઓટોમેટિકલી ઇન્ટેલિજન્ટ હોવાનો છે ને ઇન્ટેલિજન્ટ હશે તો ઓટોમેટિકલી આને રોજગારી મળી રહેશે તો આ પણ એક ઉપાય થઈ ગયો બેરોજગારીનો તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ વધ્યા છે માત્ર ત્રણ ટોપિક જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને હવેથી રેગ્યુ રેગ્યુલર લેક્ચર ચાલુ થઈ જશે આપણા જેથી કરીને પ્લીઝ તમારા મિત્રોને જણાવજો અને અહીં આવીને મિન્સ કે યુનિટ સ્ટડી ઓફિશિયલ પર આવીને એમને ચેનલને સબસ્ક્રાઇબ કરીએ એવું પણ કહેજો એમને તમારા તરફથી મને બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે અને આવો સપોર્ટ આપતા રહેજો મળી છે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જલસા કરો આવજો બાય બાય